नमस्कार, स्वागत छे आपનું। હું છું સમીર। દેશમાં કોરોનાનો ઘણો કેર છે અને આવામાં માસ્ક સૌથી મોટું હથિયાર છે। અમે તમને વારંવાર અપીલ કરીએ છીએ કે તમે માસ્ક પહેરો। આ અંગે ન્યૂઝ 18 એ એક ઝુંબેશ પણ શરૂ કરી છે, હેશટેગ માસ્ક પહેરો ઇન્ડિયા। તમે પોતે એ પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમે માસ્ક નહીં ઉતારો। માસ્ક યોગ્ય રીતે પહેરો, માસ્ક છે મજાક નથી। તો હવે જોશું અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે શ્રી હરિ મસાલા, રેડી ટુ કુક એટલે શ્રી હરિ મસાલા। રાજ્યના 36 શહેરોને રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની મળી રાહત। હવે 8ના બદલે 9 વાગ્યાથી કર્ફ્યુ રહેશે અમલી। વાવાઝોડાથી થયેલા પાક નુકસાન બદલ સહાય માટે ખેડૂતોએ હજુ જોવી પડશે રાહત। સર્વેની 15% કામગીરી બાકી, સર્વે પૂર્ણ થયા બાદ સરકાર જાહેર કરશે પેકેજ। કોરોના કાળ છતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને પ્રવાસના ભરખા। વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીર સોમનાથના ગામડાઓની મુલાકાત લીધી। નિકોરમાં કુસી સમતા કેર્ડ પગલે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની કરી રચના। 11 તજજ્ઞ તબીબોનો કરાયો સમાવેશ। ચોમાસામાં નિકોરમાં કુસીથી બચવા દિવસમાં 3 વાર બદલજો માસ્ક। જીટીયુના ફાર્મસી વિભાગના વડાનું સૂચન। ધોરણ 12ના વિદ્યાર્થીઓને કોરોના રસી આપવાનો મુદ્દો વિચારાધીન। પરીક્ષા પહેલાં રસી આપવી કે કેમ તે મુદ્દે કેન્દ્ર કરશે નિર્ણય। આગામી 3 દિવસમાં પરીક્ષા માટે બહાર પડશે SOP। SOPમાં તમામ સ્પષ્ટતા કરાશે અને પરીક્ષા વચ્ચે પરીક્ષાર્થીને કોરોના થયો તો અન્ય પરીક્ષાર્થી અને સ્ટાફને ક્વોરન્ટાઇન કરાશે કે કેમ। પરીક્ષાર્થીને કોરોના મુદ્દે પ્રાથમિક તબક્કે કોને જાણ કરવાની રહેશે, આ તમામ મુદ્દે SOP બહાર પડાશે। આ મુદ્દે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા સાથે। ગીતા, જે SOP જે બહાર પાડવાની વાત છે, 12ના વિદ્યાર્થીઓને કોરોના રસી આપવાનો મુદ્દો પણ છે, આ ઉપરાંત પરીક્ષા પહેલાં રસી આપવી કે કેમ, અને આગામી 3 દિવસમાં પરીક્ષા માટે જે SOP બહાર પડશે તેમાં બીજા કયા કયા મુદ્દા આવરી લેવામાં આવશે? જી, ગઈકાલે જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ રાજ્યના શિક્ષણ પ્રધાન છે, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી તે મુજબ 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ધોરણ 12ની પરીક્ષા લેવાશે। તેઓ જણાવ્યું છે કે જેઓને કોરોના ડિટેક્ટ થયો, જેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોય, તેઓ એક્ઝામ સમયે જો કોરોનાગ્રસ્ત હોય તો તેઓ 25 દિવસ બાદ એક્ઝામ આપી શકે છે, પરંતુ એ સ્પષ્ટતા ક્યાંય નથી કે એક્ઝામની વચ્ચે અધવચ્ચે જો કોઈને કોરોના થયો તો પછી આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થી સાથે જ પરીક્ષા આપી રહ્યા છે તેને ક્વોરન્ટાઇન કરવા કે કેમ, એક્ઝામિનેશન સેન્ટરનો જે સ્ટાફ છે તેને ક્વોરન્ટાઇન કરવા કે કેમ, અને અધવચ્ચે તેના જે પેપરો છૂટેલા કે બાકી રહેલા પેપરો માટે વ્યવસ્થા શું, આ મુદ્દે હાલ પણ અસમંજસની સ્થિતિ છે, જેને લઈને આગામી સમયમાં એટલે કે આગામી 3-1 દિવસમાં રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક નવી SOP જાહેર કરવામાં આવશે। તેમાં ખાસ તો કોરોનાને લઈને નવી ગાઈડલાઇન એક્ઝામ આપવા માટેની, અને આ પ્રકારે અધવચ્ચે કોઈને કોરોના ડિટેક્ટ થાય તો શું કરવું, બાકીનો સ્ટાફ ક્વોરન્ટાઇન થશે કે અન્ય વિદ્યાર્થીઓ ક્વોરન્ટાઇન થશે, કે વિદ્યાર્થીને પરિવારને જો કોરોના ડિટેક્ટ થાય, અધવચ્ચે પરીક્ષા છે, વિદ્યાર્થીને પોતાને કોરોના ભલે નથી થયો એના પરિવારને કોઈને કોરોના ડિટેક્ટ થાય તો પ્રાથમિક તબક્કે કોને જાણ કરવી, બાકીની એક્ઝામ કેવી રીતે આપવી, ક્યારે આપવી, તે તમામ મુદ્દે SOP જાહેર કરવામાં આવશે, સ્પષ્ટતા કરવામાં આવશે કે વિદ્યાર્થીએ શું કરવું। સાથે સાથે એક મહત્વનો મુદ્દો એ પણ છે, જે CBSE બોર્ડની પરીક્ષાઓ મુદ્દે વખતે પણ ચર્ચાયો હતો અને તે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે, કે ધોરણ 12ની પરીક્ષા પહેલાં આ તમામ જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેને વેક્સિનેટેડ કરવા કે કેમ, તેને વેક્સિન આપવું કે નેમ, કારણ કે મોટાભાગે સમીર એવું થાય છે કે મોટાભાગના જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે તે 80% જેટલા વિદ્યાર્થીઓ
મૃત્યુ અંદાજે 70 વર્ષના થશે અને બાકીના 20% જે છે તેને 70 પૂરા થઈને 18 પૂરા થઈને 19મું બેસવાની તૈયારી છે. એટલે 70 થી 18 ની વચ્ચેના જે વિદ્યાર્થીઓ છે તો તેઓ માટે શું વેક્સિનેશન વેક્સિન આપવું કે કેમ આપવું તો કેવી રીતે આપવું કે 70 વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેને માટે આખું ક્લિનિકલ એપ્રુવલની જરૂર પડે એટલે એ તમામ મુદ્દો કેન્દ્ર સરકાર લેશે. બીજું કે માની લો કે જે વિદ્યાર્થીઓને 18 વર્ષ થઈ ગયા છે 18 થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તમામને વેક્સિન હાલ નથી મળી રહી કારણ કે વેક્સિન જ નો જથ્થો જેટલો ઉપલબ્ધ નથી તો શું વિદ્યાર્થીઓને એટલે જેઓ 18 વર્ષના થઈ ચૂક્યા છે અને 12મા ધોરણમાં એક્ઝામમાં બેસવાના છે તેઓને પ્રાથમિક તબક્કે પ્રાયોરિટી બેઝ ઉપર વેક્સિન આપી દેવું કે કેમ તેઓ લોકો માટે કેવી રીતે અલગ વ્યવસ્થા ગોઠવવી તેનું રજિસ્ટ્રેશન કયા પ્રકારે કરવું તે તમામ મુદ્દે પણ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે કારણ કે હાલ જે આ રસીકરણ અને તેને રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તે સમગ્ર પ્રક્રિયા હાલ કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહી છે અને આમાં માત્ર ગુજરાત રાજ્યના જે ચોખવટ કરવાની જે બાકી છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે પ્રોસિજર છે તે જાહેર કરવામાં આવશે અને આ સ્પષ્ટ થશે ત્યારે ખબર પડશે કે પરીક્ષા વચ્ચે પરીક્ષાર્થીને કોરોના થયો તો અન્ય પરીક્ષાર્થી કે પછી સ્ટાફને ક્વોરન્ટાઇન કરાશે કે કેમ. આભાર ગીતા તમામ જાણકારી આપવા બદલ. તો પરીક્ષાર્થીને કોરોના મુદ્દે પ્રાથમિક તબક્કે કોને જાણ કરવાની રહેશે આ તમામ મુદ્દે એ SOP બહાર પડશે. અને જેમ ગીતા અમારા સંવાદદાતા કહી રહ્યા હતા કે જે તે વિદ્યાર્થીને કોરોના ન થયો પરંતુ જો તેના પરિવારના કોઈ સભ્યોને કોરોના થયો તો પછી શું તે વિદ્યાર્થી પછી ક્યારે પરીક્ષા આપી શકશે તે મુદ્દે પણ જે સ્પષ્ટતાની જરૂર છે. અને સમાચાર જોઈએ તો ધોરાજી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. ધાણા તલ ઘઉંની પુષ્કળ આવક. સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. હરાજીમાં વેપારીઓ માસ્ક વગર જોવા મળ્યા. કોરોના કાળમાં એકઠી થતી ભીડ એ જોખમી સાબિત થાય તો નવાય નહીં. થયા છે અને સંક્રમણ વધવાને કારણે તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવાની ફરજ પડી છે. અને સમાચાર તરફ આગળ વધીએ તો વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ઘમરોળી નાખ્યું છે. ઠેર ઠેર તબાહીના નિશાન છે. અસંખ્ય લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. ખેતરોમાં પાકનો શોધ પડી ગયો છે. પહેલાં કોરોનામાં સ્વજનો ગુમાવ્યા અને હવે વાવાઝોડામાં મકાનો તૂટી ગયા. કોરોના મહામારી જ્યારે પૂરજોશમાં છે ત્યારે હવે નેતાઓમાં હોડ લાગી છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનો. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ પણ તેમાં બાકાત નથી. CR પાટીલ પહોંચ્યા ઉનાની મુલાકાતે. ઉનાના ગીરગઢડામાં તો ગયા પણ સામાજિક અંતર ક્યાંય જળવાયું નહીં. હવે પાટીલ સાહેબને કોણ સમજાવે કે કોરોનાનું સંક્રમણ આ રીતે જ વધતું હોય છે. ચહેરા પર માસ્ક પહેર્યું છે તે બરોબર છે, સારી વાત છે, પણ તમારી હાજરી માત્રથી જ લોકો ભેગા થવાના છે અને ભેગા થયા પણ ખરા. જો કોઈ દુકાનની આસપાસ ભીડ જામતી હોય તો હલ્લાબોલ થઈ જતું હોય છે, તે દુકાન માલિકને વગોવી નાખવામાં આવતો હોય છે, દુકાનો બંધ કરવા માટે ફરજ પડાતી હોય છે. પણ અહીં તો નેતાજીની આગળ પાછળ જુઓ, કાર્યકર્તાઓની ફોજ જોવા મળી. સવાલ એ છે કે કોરોના મહામારીમાં જ્યારે સરકાર ખુદ ગ્રામ્ય સેવકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાવી રહી છે ત્યારે CR પાટીલ સાહેબનું અહીં આવવું શું જરૂરી હતું? જો તેઓ ન આવ્યા હોત તો શું ન ચાલત? કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું. એટલું જ નહીં, CM અસરગ્રસ્ત વિસ્તારોના ગામોમાં જઈને લોકોની આ પવિત્રી સાંભળી, તેમને હૈયાધાણા આપી, તેમની દાદ ફરિયાદ સાંભળી હતી અને બધું જ પહેલાં જેવું થઈ જશે તેવી ખાતરી પણ આપી હતી. પણ આ જુઓ, ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ CMના ગયા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી પહોંચ્યા અને હવે તેઓ અહીં પધારીને સાબિત કરવા શું માગતા હશે તેઓ ખુદ જાણે. આ તો એટલા માટે કે અગાઉ રેલીઓ સભાઓ અને લોકોની ભીડ ભેગી કરીને જ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તે સૌ કોઈ જાણે છે, બધાને યાદ છે. પણ શું આ રીતે નેતાઓના આવાગમનથી સંક્રમણ વધે નહીં? અને જો સંક્રમણ વધે તો પછી જવાબદાર કોણ? નેતાઓ સુપર સ્પ્રેડર બનશે તો?
कोरोना महामारी में सी आर पाटिल ने प्रवास करवाना आखरे अभरखा केम जाग्या ज्यारे आखी आखी सरकार असरग्रस्त विस्तार में नुकसानी सर्वे करावती होय ग्राम सेवकों की 437 सभ्यों की टीम नुकसानी सर्वे करती होय जे रीते सरकारे दावो कर्यो छे तो पछी सी आर पाटिल आवीने शू करशे। पाटिल खुद जाने छे के तेवो जीवा गामडाओं में जशे के संगठन साथ संकळायेला कार्यकर्ताओं उमटी पड़शे भीड़ भेगी थशे अने तेवुं जोवा पण मळ्युं। भीड़ भेगी थई पण खरी तो पछी आवा तायफा शा माटे कोना माटे? कारण के बीजी लहेर में शहर बाद गामडाओं में सौथी वधु संक्रमण वध्युं अने लोकोने हॉस्पिटलना फाँफा पड्या हता त्यारे जवाबदार नेताओए हवे समजी लेवानी जरूर छे के आवा प्रवासो तेमणे टाळवा जोईए। ખૂબ જલ્દી જે પરિસ્થિતિ પહેલાં હતી એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવાના છે અને જે નુકસાન થયું છે મેં સરકારને પણ સૂચન કર્યું છે રાજ્ય સરકારમાં કે એમને સર્વેમાં થયેલા દરેકે દરેક પ્રકારના નુકસાનમાં સરકાર તરફથી મદદ થાય એવા પ્રયત્ન કરવાના છે અને સરકાર મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી એ બિલકુલ ગંભીરતાપૂર્વક આ દિશામાં આગળ વધી રહ્યા છે। 36 શહેરોને રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની રાહત મળી છે। રાજ્યમાં હવે રાત્રે 8થી નહીં પરંતુ રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો અમલ થશે। હવે કોરોનામાં કાબૂ આવી રહ્યો છે ધીમે ધીમે અને રોજ કેસીસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। લોકોને કર્ફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી। રાજ્યના 36 શહેરોમાં 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ થશે અને આવતીકાલથી 4 નવા નિયમો અમલી બનશે। ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે જેની મુદત આજે પૂર્ણ થતાં જ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। આ ઉપરાંત રાજ્યમાં ત્રાટકેલા ટાઉતે વાવાઝોડા બાદ થયેલી તબાહીમાં અસરગ્રસ્ત લોકોને સહાયની પણ જાહેરાત કરવામાં આવી તો વાવાઝોડામાં ગામડાઓમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો તે પણ ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે તેવો સરકારનો દાવો છે। કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવો પડ્યો છે કે સવારે રાત્રે 9થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે એટલે કર્ફ્યુ 8 વાગે જે હતો તો 35 શહેરોમાં એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય લીધો છે। લગભગ બધા ગામોમાં વીજળી ચાલુ કરી આજે 450 ગામોમાં વીજળીનું કામ ચાલી રહ્યું છે। 10,474 ગામમાંથી 450 ગામમાં આ અત્યારે પ્રશ્ન છે એનું કારણ 220 કેવીનું બહુ મોટું આપણું સબસ્ટેશન બંધ છે। કેશપોર્ટ્સ આપણો જે નિર્ણય કરી દો આપણે કે 7 દિવસની કેશપોર્ટ એમાં અત્યાર સુધીમાં 2.25 લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેશપોર્ટ ચૂકવાઈ ગઈ છે। છાપાઓ મીડિયા તો મુખ્યમંત્રી જે નિવેદન આપ્યું તેના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે દુઃખદ બાબત છે કે એક સપ્તાહ બાદ હવે જાહેરાત કરવામાં આવે છે કે બાગાયતી પાક તે નુકસાન થયું છે અને હવે સરકાર કહે છે કે વૃક્ષો વાવીશું। તેમનું કહેવું છે કે ભાજપ એ સુલતાની જાહેરાત કરે છે માત્ર હવાઈ નિરીક્ષણ કર્યું આજે પણ લોકો ઘર વગર ખુલ્લા આકાશમાં જીવી રહ્યા છે ઘરબાર વગર તેવું ખુલ્લા આકાશની નીચે સૂવા માટે મજબૂર છે તો સરકાર પહેલાં ઉચ્ચ રકમ એકાઉન્ટમાં તેમણે જમા કરાવી જોઈએ તેવું અમિત ચાવડાનું કહેવું છે અને ભાજપ સરકાર એ જાહેરાતમાં માને છે તેવું પણ તેમણે કહ્યું। અમિત ચાવડાએ કહ્યું કે આ સરકાર એ સંવેદનશીલ નથી ભલે તે કહેતી હોય પરંતુ તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવી જોઈએ જેથી કરીને જેમણે ઘરબાર પોતાના ગુમાવ્યા છે તેમના કાચા પાકા મકાનો જે તૂટી ગયા છે તેમને તાત્કાલિક ધોરણે તેમના ખાતામાં રૂપિયા કરાવવાની જરૂર છે અને પછી જે ડિટેલમાં જે સર્વે
કરવાનું થતું હોય તે કરવું જોઈએ. અગસ્તનું સરનામું, શહેર, જિલ્લો, ઉંમર, મૃત્યુનું સ્થળ, એટલે કે મૃત્યુ હોસ્પિટલમાં થયું કે મૃત્યુ ઘરે થયું, સાથે સાથે હોસ્પિટલનું નામ, સરનામું, મૃત્યુની તારીખ, માહિતી આપનાર સ્વજનની વિગત અને સાથે સાથે એમના પરિવારનો કોન્ટેક નંબરને નીચે એ પણ આપવામાં આવ્યું હતું કે આ જે માહિતી આપવામાં આવે છે એ તમામ માહિતી મારી જાણ મુજબ સાચી છે અને હું મારી જવાબદારીપૂર્વક માહિતી આપું છું. આ થોડા દિવસોની અંદર ગુજરાતમાંથી લગભગ 17,300 કરતાં વધારે લોકોએ આ ગૂગલ ફોર્મ ભરી અને મૃતકોની માહિતી સાથેનું આ ફોર્મ ભરીને સબમિટ કર્યું છે. વેલકમ બેક. મ્યુકરમાં ગુસીસના ઇન્જેક્શન મળવાની વ્યવસ્થા તંત્ર કરી રહી છે અને સાથે જ ઇન્જેક્શનથી કિડની પર અસર પર ડૉક્ટરે કહ્યું કે દુખાવાની ગોળીની જેટલી ઇન્જેક્શનની અસર થતી હોય છે. આ ઇન્જેક્શન કિડનીને વધુ નુકસાન નથી કરતું, કિડની ખલાસ થઈ જાય તેવું માનવાની જરૂર નથી. એમ્ફોટ્રેસિન બી કિડનીને ખલાસ નથી કરી નાખતી કે ગાયબ નથી કરી નાખતી, એમાં કિડની પર જે એનું પ્રેશર હોય છે એ થોડું ડેવલપ થાય છે, કારણ કે પેશન્ટોને ડાયાબિટીક અને પ્રી અધર કોમોર્બિડ કન્ડિશન્સ હોય છે જેની કિડની પહેલેથી ડેમેજ હોય છે, એ કિડની પર થોડી અસર કરી અને એ ઇફેક્ટ દેખાય છે આપણે ક્રિએટિનિન લેવલ ઉપર. હવે આ જે છે એનાથી કિડનીને નુકસાન કરતા અથવા કિડનીને મારી નાખવાની ક્ષમતા એમ્ફોટ્રેસિન બીમાં નથી, પરંતુ એનું ખાલી ડોઝ એડજસ્ટમેન્ટ કરવાનું છે જેથી કરી અને એના ટોક્સિક લેવલ આપણા શરીરમાં ભેગા ના થઈ જાય. ચોમાસામાં માસ્કને લઈને ચેતવણી આપવામાં આવી છે કે જો તમે ભીનું માસ્ક પહેરશો તો તે ખતરનાક બની શકે છે. ભીનું માસ્ક સતત પહેરી રાખવા સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું તબીબો કહી રહ્યા છે. રાજ્યમાં હાલમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે ત્યારે એકનું એક માસ્ક પહેરી ન રાખવા નિષ્ણાતો અપીલ કરી રહ્યા છે. અને આ અંગે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના વડા જણાવે છે કે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસના ગ્રોથ અને કેસ વધવાની આશંકા વધી જતી હોય છે અને જે પ્રકારે ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઈ જાય છે જેથી લોકોએ 3-4 માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઈએ અને દિવસમાં 3-4 વાર માસ્ક બદલી નાખવું જોઈએ. તેવી જ રીતે હવે વરસાદની મોસમ દ્વારા પર દસ્તક દઈ રહી છે ત્યારે પણ લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે પણ માસ્ક ભીના થઈ જતા હોય છે અને આવા માસ્ક સતત પહેરી રાખવાથી ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી જાય છે. પરસેવાના લીધે, ભેજને લીધે એ માસ્ક ભીનું થાય છે અને વધારે સમય જો આપણા શરીર સાથે રહે તો એ ફંગલની શક્યતા ઇન્ફેક્શનની વધી જાય છે. તો એમાં એક રહેશે કે જો માસ્ક ભીનું થઈ ગયું હોય બરાબર તો એને બદલી નાખવું જોઈએ અને દિવસમાં બને તો 2-3 માસ્ક સ્પેરમાં રાખી અને એનો ઉપયોગ કરવો હિતાવહ છે, તો ક્યાંક ને ક્યાંક આપણે આ ફંગલના ગ્રોથને અટકાવી શકીશું. વગરતા કોરોના વચ્ચે ભરપા દ્રશ્યો. ઠાણેના ગ્રામીણ વિસ્તારોમાં રેલ બળદગાડાની લગાવી રેસ, મહારાષ્ટ્રમાં બળદગાડાની રેસ પર પ્રતિબંધ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો છે. જામનગરના વિદ્યાર્થી સંગમકુમાર દ્વારા આધુનિક રોકેટ અને સ્પેસ શટલમાં ઉપયોગી પ્રદૂષણમુક્ત આયન એન્જિન પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ મિની એન્જિન વામન શક્તિની જેમ જ વિરાટ કામ આપશે અને એ પણ પ્રદૂષણમુક્ત. આ ખાસ તૈયાર કરેલા આયન એન્જિનમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ પાવર આપી શકાય છે અને આ રીતે તૈયાર થયેલા રોકેટ હાલમાં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ જ સસ્તા છે અને હાલના રોકેટ એક જ વખત વાપરી શકાય છે, જ્યારે કે આ રોકેટ ખૂબ જ લાંબા સમય સુધી વાપરી શકાશે. આ પ્રોજેક્ટની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. હાલ આ પ્રોજેક્ટનું વિવિધ પેરામીટર પર ટેસ્ટિંગ કરવા માટે ઇસરો, સ્કાય રોકેટ અને બીજી સંસ્થાઓને પ્રપોઝલ મેલ કરવામાં આવી છે.
જમીન ઉપર તમને ખબર હશે કે ગ્રેવિટેશનલ ફોર્સ હોય એટલે કે 9.8 મીટર પર સેકન્ડની સ્પીડથી આ કોઈ પણ ઓબ્જેક્ટને ખીચે છે. આ એન્જિન ઓલમોસ્ટ 30 ન્યૂટન સુધી થ્રસ્ટ જનરેટ કરે છે. એ થ્રસ્ટ બહુ ઓછું છે, જેમ કે સ્પેસની અંદર જ્યાં ગ્રેવિટેશન નથી, જ્યાં ફ્રિક્શન નથી, એ કન્ટિન્યુ અગર વર્ક કરશે તો એ જો સ્પેસ શટલ છે એને બહુ સ્પીડથી આગળ સ્પેસમાં ટ્રેવલ કરાવી શકીએ છીએ અમને. અત્યારની ટેકનોલોજી એ હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને સેફ પણ નથી. જ્યારે આ ટેકનોલોજી છે એમાં તમે સોલાર કે એની ઇલેક્ટ્રિસિટી જો યુઝ કરો તો એ નીલ પોલ્યુશન છે અને રિન્યુએબલનો ઉપયોગ થાય છે. સાથે સાથે આ એન્જિનનો તમે એક કરતાં ઘણી બધી વખત ઉપયોગ કરી શકો છો. એટલે આવનારું ભવિષ્ય છે એ સ્પેસ ટેકનોલોજીનું બની રહેવાનું છે. આપણે નવા નવા સેટેલાઇટ લોન્ચ કરવાના થાય છે, રોકેટ પણ મોકલવાના થાય છે, ચંદ્રયાન પણ મોકલવાનું થશે, એમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકશે. બોટાદની જનતાને છેલ્લા 2-3 મહિનાથી ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના મુખ્ય ગણાતા ટાવર રોડ પુલ 2-3 મહિના પહેલાં તોડી પડાયો હતો અને આ રોડ ઉપરથી શહેરની શાક માર્કેટ, મુખ્ય ખરીદીની બજારો, સોની બજાર સહિત મુખ્ય ધંધાના માર્કેટ આવેલા છે. આ પુલ તોડી નખાતા બજારોમાં જવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. બોટાદની મધ્યથી નીકળતી ઉતાવળી અને મધુ નામની નદીઓમાં અંદાજે 125 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની યોજના હતી, જેને પૂરી કરવા માટે ટાવર રોડના પુલને તોડી પડાયો હતો, પણ કોઈ કારણસર આ કામ હાલ ખોરંભી ચડ્યું છે. જોકે એક લાંબા સમયથી હાલાકી વેઠીને લોકો કંટાળ્યા છે અને ચોમાસું નજીક હોવાથી આ હજુ પણ વધી શકે છે, જેના પગલે બોટાદ નગરપાલિકા દ્વારા લોકમાંગણીને ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટરને પત્ર લખીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાકાળમાં રસીકરણ કોઈ સંજીવનીથી કમ નથી. કોરોનાથી બચવા રસીકરણ જ એક અચૂક અને કારગર ઉપાય છે. રસીકરણની જાણકારી અંતરિયાળ ગામો સુધી પહોંચે એ જરૂરી છે અને એટલા માટે જે નેટવર્ક 18 અને ફેડરલ બેંક અને અપોલો સાથે મળીને આ અભિયાન ચલાવ્યું છે. का संजीवनी अभियान अपने अगले मुकाम की ओर है. इस सफर में संजीवनी की गाड़ी नासिक के गांव-गांव तक पहुंचेगी. इस अभियान में नेटवर्क 18 को फेडरल बैंक और अपोलो का भी साथ मिल रहा है. इस अभियान के तहत टीके को लेकर ग्रामीणों की हर दुविधा और शंका का समाधान ऑन स्पॉट किया जा रहा है. नासिक के जिलाधिकारी सूरज मांडे ने हरी झंडी दिखाकर इस अभियान की शुरुआत की. गांव-गांव में ये वैक्सीनेशन ले जाने का जो एक जिम्मेदारी है हमारी, उसको हम पूरा करें और सहभागी हों उसमें. आपको बता दें कि इस अभियान के तहत नासिक के 150 गांव में संजीवनी गाड़ी जाएगी. 75 दिन में करीब 9,00,000 ग्रामीणों से संपर्क किया जाएगा. ग्रामीणों को कोरोना टीके के लिए प्रोत्साहित किया जाएगा. रजिस्ट्रेशन से लेकर टीका लगवाने तक की सुविधा दी जाएगी. अभियान की शुरुआत 7 अप्रैल 2021 को अटारी बॉर्डर से हुई थी. अभिनेता सोनू सूद ने संजीवनी अभियान की शुरुआत की थी. से अभी 150 गांव जाएगी, तो मेरा कहना सभी गांव वालों को और सभी देशवासियों से यही है, ये एक संजीवनी है अभी के टाइम के लिए. ये नेटवर्क 18 फेडरल बैंक और अपोलो का संजीवनी अभियान देश भर में कई चरणों में चल रहा है. आंध्र प्रदेश के 120 गांवों के लिए ये अभियान 4 जून से शुरू होने वाला है, जिसके तहत ग्रामीणों को टीके के लिए प्रोत्साहित किया जाएगा. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क. બુલેટિનમાં અત્યારબાદ આટલું જ. નમસ્કાર.